બારડોલીના સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે અવનવી રાઇડ્સ સાથે આનંદ મેળાનું આયોજન થયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આવી મેળાનો આનંદ માણી રહ્યા છે। છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે કોઈ પણ મનોરંજન મેળાનું આયોજન થયું ન હતું, ત્યારે સરકારે હવે છૂટછાટ આપતા બારડોલીના સ્વરાજ આશ્રમના ગ્રાઉન્ડ ખાતે અત્યંત આધુનિક રાઇડ સાથે આનંદ મેળાનું આયોજન થયું છે। હાલ ઉનાળા વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે બારડોલી નગર અને આજુબાજુના ગામોથી નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધી મેળામાં આવી અવનવી રાઇડ્સ ખાણીપીણીની મજા માણી રહ્યા છે। મેરા નામ અવતાર સિંહ છે। एक्चुअली सर मैं फैमिली से आया हूँ। मैं अभी दो तीन दिन पहले इधर गुरुद्वारा पास में है, तो गुरुद्वारे में हम थोड़ा दो दिन से आए हैं, दो तीन दिन हो गए गुरुद्वारे में। तो एक्चुअली गुरुद्वारा तो आउटसाइड है, तो हमने देखा कि चलो इधर कोई बिग मार्केट भी है, मार्केट में आए तो रास्ते में देखा हमने कि बहुत बड़ा मेला लगा हुआ है। भैया से पूछना, भैया बोला कि रात को आओ, रात को बहुत अच्छा लगता है। तो हम मेले में आए फैमिली के साथ, बच्चों के साथ, तो हमको बहुत आनंद आया, बहुत अच्छा लगा, मन खुश हुआ, बच्चे भी खुश हो गए। और सबसे पहले आके हम इस बड़े वाले झूले में गए थे। सो मेरी सबसे विनती है कि जो लोग एक्चुअली क्या है, जो लोग दोपहर को नहीं निकलते, एक्चुअली दोपहर में बहुत धूप होती है, सो सबसे विनती है ठंडी में आओ, 6 बजे 7 बजे के बाद आप आओ, अपने बच्चों को भी ले आओ, आप भी आओ। और इधर खाना पीना नाश्ता वगैरह देखो आप सब चल रहा है, कितनी पब्लिक है, आओ अवर जवर कर रही है पब्लिक वगैरह। सो आप अपने बच्चों के लिए टाइम निकाल के आओ और इस महीने का लाभ लो। હું આયોજક આશીષ સિસોદિયા, અમે 15 વર્ષથી અહીંયા મેળાનું આયોજન કરીએ છીએ બારડોલીમાં સ્વરાજ આશ્રમની સામે મુદિત પેલેસ। આ આનંદ મેળો છે, દર વર્ષે ઉનાળામાં ભરીએ છીએ વેકેશનમાં, જેમાં પબ્લિક વેકેશનની મજા માણવા આવે છે, તેમજ નાના મોટા બાળકો માટે રાઇડ્સ, ઝૂલા વગેરે બાળકો માટે ઘણું બધું આનંદનું છે એમ। તો તમે બધા બી આવો અને એન્જોય માણો। દુષ્યંત વ્યાસ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।